જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું, રોજે રોજ ને મોજે મોજ. કાંઈ ન ઘટે, કાં ઘટે તો શું ઘટે, તો કે જિંદગી ઘટે આપણે. તો ચાલો હવે આપણે છે ને, જો તમે પહેલાં છે ને, સૌથી પહેલાં ભગવાનના દર્શન. જો આજે ભગવાનની પૂજા કરેલી છે, તો ચાલો હવે આપણે આગળ જઈએ, કેમ કે ભગવાનના રૂમમાંથી અને આજે સરસથી આપણે ઉપર આવ્યા છીએ આપણા રૂમમાં. અને આપણે છે ને દરવાજાની બારી ખોલીએ છીએ, કેમ કે નરેશ એમ કે તું છે ને બારી વહેલી ખોલી નાખજે, વિન્ડો. એટલે આપણે છે ને દરવાજા, એટલે શું કે પછી સરસથી ઠંડો રૂમ થઈ જાય. અને વરસાદની જો એન્ટ્રી થઈ ગઈ છે, થોડી થોડી વરસાદ ચાલુ થઈ ગયો છે, કેમ કે વરસાદની સિઝન છે તો વરસાદ તો આવે ને, તો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને તમે બધા જો અમારો રોજે રોજ વિડીયો જોવો છો, અમારા સાસુ બહુના વિડીયા હોય, અમારા કોમેડી વિડીયો હોય, અમારો કપલ વિડીયો હોય, તો તમને જોવા કેવા લાગે છે જરૂર જણાવજો. કેમ કે જૂનાગઢમાં રહીએ છીએ અને જૂનાગઢ ટુરિઝમ એટલે કે અમે જૂનાગઢના તમને પણ વિડીયો બતાવીએ છીએ. એટલે હમણાં છે ને સમયના અભાવે થોડા કોમેડી વિડીયો નથી બન્યા, એટલે જરૂરથી અમે બનાવશું કોમેડી વિડીયો, ત્યારે તમને બતાવશું. આજનું વાતાવરણ કંઈક અલગ છે, એટલે કે જો અમારા છે ને કાળવામાં, અમારા જૂનાગઢમાં પૂર આવ્યું હતું ને, એ સમય થોડોક નજીક આવી ગયો છે, કેમ કે 20 તારીખે પૂર આવ્યું હતું અમારા જૂનાગઢમાં, તો એ સમય નજીક આવી ગયો છે. તો બહુ બીક લાગે છે, કેમ કે ત્યારની તો અમારા જૂનાગઢની આગાહી છે. એટલે જોઈએ હવે ભગવાન એવું ન કરે, કેમ કે ત્યારે તો બહુ જ નુકસાની થઈ હતી. તમે જોવો તો ફોર વ્હીલરની ગાડીઓ છે ને, ગાડી ઉપર ગાડી ચડી ગઈ હતી, એવું થયું હતું અમારા કાળવામાં. એટલે હવે જોઈએ આપણે ભગવાન એવું ના થવા દઈએ, આપણે આગળ વધીએ વ્લોગમાં કે શું શું કરીએ છીએ તે. કેમ કે રસોઈમાં જે સવાર થઈ ગઈ છે, એટલે આપણે રસોઈમાં જો હવે બનાવવાની છે મગનું શાક, અને આપણા માટે બનાવવાનું છે રીંગણનું શાક. કેમ કે ગરમી છે એટલે નરેશ રીંગણનું શાક નથી ખાતા, પણ આપણને રીંગણાનું શાક ને બાજરાનો રોટલો છે ને જોરદારનો ભાવે છે, આપણે ખાઈ લઈએ છીએ. તો જો આપણે છે ને બહાર આવ્યા છીએ, તો બહારનું લોકેશન વાદળા છે, એકદમ વાદળા છે, વાદળછાયું વાતાવરણ છે. અને જો મમ્મી નીચે મોટર બંધ કરવા આવ્યા છે, કેમ કે આપણે ઘરનો બોર છે એટલે એને ફોનમાં વાત કરે છે. અને વરસાદના છાંટા ચાલુ છે જોવો, અને નજારો જોવો, વરસાદી નજારો છે અને વરસાદના છાંટા ચાલુ પણ છે. કોક કોક છે ને ઉપર બાલ્કનીમાં આવી ગયા છીએ, અને આપણે નરેશભાઈની જોબ ઉપર ગયા છીએ, હમણાં આવી જાહે. અને પ્રકૃતિબેન સ્કૂલે ગયા છે, તે પણ હમણાં આવી જાહે. એટલે આપણે આવે ત્યાં રસોઈની તૈયારી કરી નાખીએ, કેમ કે મમ્મીએ શાક સંભાર અને એવું તો બનાવી જ લીધું છે ઓલરેડી. એટલે આપણે રોટલી ને રોટલા બાકી છે, પણ સવારનું આપણું કામ કરી લઈને તો આપણે છે ને બહુ જ થાક લાગી જાય છે, કેમ કે હમણાં છે ને થોડુંક એડિટિંગમાં ને એમાં કામ થોડુંક વધારે છે ને, તો છે ને થકાઈ જાય છે. કેમ કે બધાને ખબર જ હોય છે કે લેડીઝ કામ કરતાં કરતાં બધું કામ કરે ને, એટલે થોડોક સમય આપવો પડે એટલા માટે. તો ચાલો છે ને આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ વધીએ. તો આપણે છે ને નીચે જઈએ છીએ, આપણે ભગવાનના દર્શન કરી લીધા છે, સવારે નાહી ધોઈને ફ્રેશ થઈને ઉપર આવી ગયા છીએ. તો ભગવાનના દર્શન કરી લીધા છે, કેમ કે રોજનો નિત્યનિયમ છે આપણો સવારમાં નાહી ધોઈને આવીને અને ભગવાનના દર્શન કરવાનો, કેમ કે એ તો આપણા ભગવાને આપણને આટલું બધું આપ્યું છે અમૂલ્ય માનવ જીવન, એટલું બધું સરસ ઘર, તો આપણે શું કામે ભગવાનને દર્શન ના કરીએ. અને બસ નીચેમાં તુલસી, તો તુલસીજી જો અત્યારે તો એકદમ સરસથી ઘટાદાર થઈ ગયા છે. અને ત્યાર પછી જો એલચીનું ઝાડ છે, તુલસીજી છે, અને અહીંયા જો નાના નાના ફૂલ ઝાડ છે, સરસથી છે. અમને નરે શું કે ખબર, તમે મને એટલી આ તુલસીમાંનું ક્યારે છે ન્યા સુધીનો જમીન આપી દો એમ. બગીચામાં ફૂલ છોડ વાવવાની બહુ જ મજા આવે, તો પછી અમારું ફળિયું નાનું થઈ જાય ને. અમારે ફળિયાનો મોટો શોખ છે, કેમ કે ઉનાળામાં છે ને અમે બધા બહાર બેઠા હોઈએ, એટલા માટે ફળિયું તો જોઈએ ને. તો ચાલો હવે છે ને વિડીયોમાં આગળ બન્યા રહેજો, આપણે આગળ મળીએ શું કરીએ છીએ તે. તો જોવો નરેશ છે ને ઉપર ચકલાવને જોવો ચણ નાખે, ત્યાં કેટલું રાખ્યું છે. હું એમ કહું કે એટલું બધું રૂકામે રાખો, તો કે તને કોઈ ખાવાનું ન આપે તો કેવું થાય? બિચારા એની જાતે ખાઈ લઈએ, એની જાતે પાણી પી લઈએ, એ છે ને પાણી બદલાવ્યા રાખે અને ખાવાનું પણ નાખે રાખે. તો જોવો અમારે ખોડિયારમાં અમારા કુળદેવી છે, તો આઈસ્ત્રી ખોડિયાર નામ છે. અને અમારે છે ને મીટર બદલાવા આવ્યા ને, તો એવું થયું અમારે મીટર ન બદલાવ્યું. બધે જોવો મીટર બદલી ગયા, પણ અમારે મીટર ના બદલ્યું, કેમ ખબર? હવે તો કેવું જોયું કે અમારું મીટર પણ બદલાવી ગયો.
એનું મમ્મી જો વાત કરે છે, આપણા કપડાં છે ને સુકાય છે બાલ્કનીમાં રાખાતા, અને ત્યાર પછી દોરી બાંધી દીધી કેમ કે પંખો હાલતો, આપણા કપડાં સુકાય રાખે એટલા માટે, જો પંખો હાલતો એટલે સુકાય રાખે એવું છે. માતાજીની પૂજા કરીએ છીએ ખોડિયાર માતાજીની, તો જો અમે સરસથી માતાજીની છબી બનાવી છે, અને ત્યાર પછી જો આ ફોટો ક્યારનો છે ખબર, નરેશ અમરનાથ ગયા હતા ને ત્યારનો આ ફોટો છે. જો એ અમરનાથની જાત્રા પણ કરી આવ્યા છીએ, અને આ ફોટો ક્યારનો છે એ હું તમને કહું છું. આ છે ને લક્ષ્મણ ઝૂલાનો ફોટો છે. જો હું પણ જઈ આવી છું, નરેશ પણ જઈ આવ્યા છે. આપણે તો જાત્રા બધી કરી લીધી છે, ગોકુળ મથુરા હરિદ્વાર વૃંદાવન બધે હું પણ જઈ આવી છું, નરેશ પણ જઈ આવ્યા છે. તો આપણે ભગવાનની જાત્રા આપણે છે ને ત્યાં જાત્રા પહેલાં કરી લીધી છે. હું અમે જાત્રામાં ક્યારે ગયા હતા ખબર, લગ્ન થયા ને એ જ વર્ષે અમે જાત્રામાં ગયા હતા, પણ નરેશ નહોતા. હું મમ્મી પપ્પા જોડે ગઈ હતી, સાસુ સસરા જોડે, કેમ કે નરેશના અહીંયા જેસીબીનું કામ હોય એટલા માટે એ નહોતા આવ્યા, પણ અમે બધા ગયા હતા અને ભગવાનના બધાના દર્શન કરી આવ્યા છીએ. જાત્રા કરી લીધું એટલે ચારે ધામનું આપણે પુણ્ય પ્રાપ્ત કરેલું છે. તો બસ ભગવાનને એમ કહી કે હજી મારે એક જાત્રા કરવી છે, તો આપણા પગ ચાલતા હોય ને તેમ કે જાત્રા કરી લઈએ તો જરૂરથી તમારા બધાના આશીર્વાદથી આપણે એક હજુ જાત્રા પણ કરી લેશું. તમારો દીકરો જોઈએ કે નો એના પપ્પા જોઈએ કે બોલો ઉપાધિ હું તો એમ જ કહું કે મને હાથે હાથ ભાવ અવાજ સારું દે, કેમ કે કામ નથી કરી આપતા ને તોય મને ઈ ઉંમર પ્રમાણે હવે નથી કામ કરી આપતા, પણ તોય મને છે ને આખો દી કામ કરવા લાગે કે આ ઓલું કર નાખીએ ને ઓલું કર નાખીએ. ઈ બધી જો આપણને છે તો ઘણો ટેકો છે, નકર એકલા એકલા આપણે અમુક વસ્તુ તો જો મને જે આવડતી ન હોય, અમુક રીતિ રિવાજ ની કઈ ખબર પડતી ન હોય, આપણે સારું હોય ને ઈ આપણે બધી ખાઈ શીખવાડે. હું સૌને કાકાને બધું શીખવાડું, આવી રીતે સાકર કરવાનું, આવી રીતે આમ કરવાનું, મારે ઘરે ખાવું હોય તો હું જી ખાઈ, તમારે તમે જી બનાવશો ને એ હું ખાઈ લે, અને મને ન ભાવે ને તો હું કશે બાકી મમરા થોડા ખાઈ લે, બિસ્કીટ નું પડીકું ખાઈ લે, જે હે છે મને હાલે. મારે એક ટાઈમ જો સવારમાં નાસ્તો ન કરતી હોઉં ને એટલે મારે બપોરે જોઈએ તો બપોરે બે રોટલી તો હું ખાઈ લઉં છું, એટલે પછી હાંગું તો મને ન વેચે હાલ છે. તો તમારે જે બનાવો તો તમે બનાવો. જોજી મારે હાહુ કેવા હારા કે મારા હાટું કઈ નવું કરવું નથી, તમે જી બનાવો ને એમાંથી હું થોડું ખાઈ લઈ કા મમ્મી. હા આપણે હાલે, નકા મેં ખાટું કોણ ફજે ના કરે, ઓલો કરવો ઓલો કરવો એ જીવાય હાલ ના ને એટલે ખાઈ લઈ બીજું હું. પ્રકૃતિ બેન એનું ટેબલ લઈ અને લેસન કરવા બેસી ગયા છે કા પ્રકૃતિ? શેનું લેસન છે આજ? તો ગણિત નું લેસન કરવા બેસી ગયા છે પ્રકૃતિ બેન. અને એના પપ્પા જો અહીંયા ધૂપ કરે છે, ભગવાનના ધૂપ નો સમય થઈ ગયો છે એટલે એ ધૂપ કરે છે. અને મમ્મી જો બેઠા છે અને આપીએ એટલે હવે મમ્મી છે ને આરતી બોલવા જાહે કા? હા હા, આરતી થાય ને એટલે આપણે આરતી બોલી લઈએ.
રોજ નિત નિયમ છે, મમ્મી કરે છે કે ભગવાનની આરતી બોલે છે, પપ્પા જો હવે છે ને ધૂપ માતાજીનો કરશે, જો અમારું મંદિર ઉપર છે એટલા માટે ઉપર જવું પડે એટલે ઉપર જાય છે, હવે બહાર છે ને આરતી બોલવા જાહે, પ્રકૃતિ બેન હોમવર્ક કરે છે અને હવે રસોઈ કરશું, જો મમ્મી જો આરતી થઈ જાય થઈ ગઈ ચાલુ એટલે મમ્મી ખુરશી લઈને જાહે, લઈ દો ખુરશી, મમ્મી સામે મંદિર છે ને અમારે ત્યાં આરતી થાય અને મમ્મી અહીંયા શિવજીની જપમાળા ચાલુ કરે, એટલે કે મારો 7 વાગ્યાનો ટાઈમ છે એટલે મમ્મી ચાલો આપણે છે ને રાતના વાગી ગયા છે 10:30, 10:30, હવે આપણે સુવાની ફૂલ તૈયારી ચાલે છે, આપણે રૂમમાં આવી ગયા છીએ, હવે આપણે નાઇટ ડ્રેસ ચેન્જ કરી સુઈ જવાના છીએ, કેમકે બહુ જ થાકી ગયા છે ને, વરસાદ તમે જુઓ ને તો ધૂમ વરસાદ ચાલુ છે અમારા જૂનાગઢમાં, તો છે ને અત્યારે તો છે ને મને છે ને બે પગથી સ્ટાર્ટિંગ થયું છે થોડું દુખવાનું, એટલે હવે જોઈએ આપણે છે ને પ્રકૃતિબેનને કેવું છે કે પગ ગાબી દે, પ્રકૃતિબેન દબાઈ દે તો આપણે પગ મટી જાય, તો ચાલો હવે છે ને આપણે અત્યારે સુઈ જઈશું એટલે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે, તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.